स्वागत छे मित्रों आपडी सहियार YouTube चैनल टुडे न्यूज मा। सर्वप्रथम मित्रों चैनल मा नवा हो तो चैनल ने सब्सक्राइब करी नाखो। राज्यना दरेक युवानो ने सरकारी नौकरी मळी रहे ते माटे सरकार कटिबंध छे। तो करना परेशान हो गए हम लोग 2.5 साल से, ये भी परेशान हो गए, हम भी परेशान हो गए, करो फेर। गांधीनगर राज्यना श्रम कौशल्य अने रोजगार मंत्री बलवंतसिंह राजपूत द्वारा जणાવવામાં આવ્યું હતું કે રાજ્યની ડબલ એન્જિન સરકાર રાજ્યનું ભાવિ એવા યુવાનોના સત પણ આગળ વધી રાજ્ય અને દેશના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવે તે માટે તેમના શ્રેષ્ઠ શિક્ષણ અને શિક્ષણ લીધા બાદ તેમને રોજગારી મળી રહે તે માટે સતત ચિંતિત છે સરકાર દ્વારા। આ માટે તેમના કૌશલ્ય વિકાસ અને જીવન ઘડતર માટે પ્રયાસો હાથ ધર્યા છે। ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં 1.50 લાખ જેટલા શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે। ભારતમાં બેરોજગારી દર 4.4% છે, જ્યારે ગુજરાતમાં દર માત્ર 2.2% છે, જે ગુજરાત માટે ગર્વની વાત છે। ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંપૂર્ણ માહિતી જોતા વાત છે કે તેઓ ભારત સરકારના શ્રમ અને જે કાંઈ મંત્રાલયો છે તેમના અહેવાલ સમગ્ર દેશમાં રોજગારી આપવા ગુજરાત પ્રથમ સ્થાને છે। મંત્રીએ વધુમાં ઉમેર્યું કે રાજ્યના બેરોજગારોને રોજગારી મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અનુબંધન પોર્ટલ ઉપર બેરોજગાર નોંધણી કરાવી શકે છે। આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત બેરોજગારી વિનિમય કચેરી દ્વારા જિલ્લા રોજગારી ભરતી મેળા તેમજ રોજગારી લક્ષી પ્રવૃત્તિઓને યોજનાઓ કરાય છે। ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના રોજગારી અંગેના પ્રશ્નો, પ્રત્યુત્તર શ્રમ અને મેળાઓ તેમજ રોજગાર લક્ષી પ્રવૃત્તિઓને યોજનાઓ આયોજન કરાય છે। ગુજરાત વિધાનસભામાં ગૃહમાં આજે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના રોજગારી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રમ અને રોજગારી મંત્રાલય બળવંતસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં 10,323 અને પોરબંદર જિલ્લામાં 4,644 નોંધાયા।